નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવે તો હદ જ થઈ ગઈ ગુજરાતમાં. હવે નકલીનો ખેલ જાણે ખુલ્લેઆમ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નકલી સરકારી કચેરીઓ બાદ હવે ગુજરાતમાંથી સામે આવ્યું નકલી ટોલનાકું. કરોડો કમાઈ લીધા બાદ હવે પડી તંત્રની તેના પર નજર, તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, ગુજરાતમાં સરકારમાં ઠગબાજીના એક બાદ એક ચોંકાવનારા બનાવો ખબરોમાં આવી રહ્યા છે. તાજેતરમાં જ દાહોદમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરાયું હોવાની ખબર સામે આવી. ત્યાં હવે આખે આખું નકલી ટોલનાકું આવ્યું છે ખબરોમાં. મોરબીના વાંકાનેરની આ વાત છે કે જ્યાં 1.5 વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આટલા સમયથી વાહન ચાલકો પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી. અહીં એટલું જ નહીં દર્શક મિત્રો, ખબર મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ મામલે નિવૃત્ત આર્મી મેનેજ નકલી ટોલનાકું તેઓ ચલાવતા હોવાનો આરોપ પણ લાગ્યો છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીએ ડિટેલમાં તો રાજ્યમાં પહેલા નકલી અધિકારી ઝડપાયા, પછી નકલી ઓફિસ ઝડપાઈ દર્શક મિત્રો, અને હવે નકલી ટોલનાકું ઝડપાયું હોવાની ખબર સામે આવી. ગુજરાતમાં આ ચોંકાવનારી ખબર, આ ચોંકાવનારી ઘટના ચર્ચામાં છે. રિપોર્ટ પર નજર કરીએ તો મોરબીના વાંકાનેરના વગાસિયા ગામે એક ટોલનાકું આવેલું છે જે નકલી હોવાનો ખુલાસો થયો છે. અહેવાલો મુજબ આરોપીઓએ અહીં બંધ સિરામિક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું તેઓ ચલાવતા હતા અને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયાની ઉઘરાણી કરતા હતા તેવું જાણવા મળી રહ્યું છે. ખબર પર નજર કરીએ તો દર્શક મિત્રો, આ મામલે નિવૃત્ત આર્મીમેન કહેવાતા એવા રવિ નામના વ્યક્તિનું નામ આવ્યું છે સામે. ઉપરાંત નકલી ટોલનાકાનો ખુલાસો થયા બાદ અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ છેલ્લા 1.5 વર્ષથી ચાલતા નકલી ટોલનાકા અંગે કોઈ પણ અધિકારીઓના ધ્યાને આ બાબત ન આવતા હવે અધિકારીઓ પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. વાત કરીએ તો તાજેતરમાં જ દર્શક મિત્રો, આ નકલી ટોલનાકાનો એક વિડીયો વાયરલ થયા બાદ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને ત્યારબાદ અધિકારીઓએ તુરંત આ મામલે તપાસ હાથ ધરાતા વગાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કર્યું હોવાનો ખુલાસો થયો અને ફેક્ટરીમાં આ કૌભાંડ ઊભું કર્યું હોવાનું આવ્યું સામે. ખબર અનુસાર હાલ ફેક્ટરીના માલિકને આ મામલે નોટિસ પાઠવવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. તો મોરબી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો હોવાના પણ રિપોર્ટ છે. તો કલેક્ટરને પણ તપાસના આદેશ આપી દેવાયા છે. આ નકલી ટોલનાકા પાછળ આખરે કોનો હાથ છે, કોણ કોણ અહીં કામ કરતું હતું અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ, મીડિયા અહેવાલો અનુસાર મોરબી ખાતેના ગેરકાયદે ટોલનાકા મામલે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા એમ જણાવ્યું કે ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહીં આવે. રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો, મોરબી વાગાસિયા ટોલનાકા મામલે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાનું નિવેદન આવ્યું છે સામે, જેમાં આ પ્રકારના ટોલનાકા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે, તેમજ આ બાબતે મેં અનેક વખત રજૂઆત કરી છે. ખુલ્લા રેલવે ફાટક બંધ કરાવવા માટે પણ રજૂઆત કરી છે. ત્યારે આ તમામ સત્તાધારી પક્ષના નેતાની રહેમ નજર હેઠળ આ ચાલતું હોય તેવું લાગે છે. વાંકાનેરના તમામ લોકો આ જાણતા હતા. મીડિયાના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. સરકારી તંત્રના નિયમ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમ દર્શક મિત્રો, મોરબી વગાસિયા ટોલનાકા મામલે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાનું કહેવું છે તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.